વચ્ચેની સંખ્યા કરવાની છે. તો એ આપણે લખીશું સાત છે, પછી આપણે બે પછી નવ લખ્યા, તો સાત અને નવ ની વચ્ચે શું આવે? તો શું આવશે અહિયાં? આઠ. દસ અને બાર ની વચ્ચે શું આવે? દસ પછી શું આવે? તો કે અગિયાર. દસ પછી શું આવે? તો કે અગિયાર. પછી આવે છે અહીંયા લખીએ આપણે ચૌદ. ચૌદ અને સોળની વચ્ચે શું આવે? કે ચૌદ પછી શું આવે? તો કે પંદર. વીસ અને બાવીસ ની વચ્ચે, વીસ અને બાવીસ ની વચ્ચે તો કે વીસ પછી આવે એકવીસ. તો આ રીતે બધી વચ્ચેની સંખ્યા છે. હજી આપણે સીધી પણ લખીશું અઢાર અને વીસ. અઢાર પછી શું આવે? કે ઓગણીસ. તેર અને પંદર, તેર અને પંદર એ વચ્ચે શું આવશે? તો કે ચૌદ. પછી આવે છે એકત્રીસ, તેત્રીસ. એકત્રીસ પછી શું આવશે? બત્રીસ. પછી આવે છે એકતાલીસ. એકતાલીસ પછી શું આવે? બેતાલીસ. તો એકતાલીસ અને તેતાલીસ ની વચ્ચે બેતાલીસ. છવ્વીસ અને અઠ્યાવીસ, છવ્વીસ પછી શું આવે? કે સત્યાવીસ. છવ્વીસ અને અઠ્યાવીસ ની વચ્ચે આવે સત્યાવીસ. આ રીતે આપણે વચ્ચેનો નંબર લખવાનો છે. કોઈ પણ સંખ્યા તમને પૂછે કે નવ પછી શું આવે, અગિયાર પછી શું આવે, ચૌદ પછી શું આવે, તો આ રીતે તમારે વચ્ચેની સંખ્યા મૂકવાની રહેશે. થેન્ક યુ.